નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લાગ્યા, એક દિવસથી લઈ એક વર્ષ સુધીનું રિચાર્જ કરી વીજળી વાપરી શકશો. કાપોત્રામાં 5 વર્ષના બાળક સાથે સુષ્ટ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમની પોલીસે કરી ધરપકડ. પાલ સૌરભ પોલીસ ચોકી નજીક આવાસના છતના પોપડા પડતા લોકોમાં ભયનો માહોલ. વૈદરપુરામાં પિતા પુત્રએ હીરાની કાચી રફનો માલ લીધા બાદ 55 લાખની કરી છેતરપિંડી. ટામેટા મંગાવવાના સામંજા ઝઘડાની અદાવતમાં પડોશી યુવકે રહેસી નાખ્યો. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મિનિથોનનું આયોજન કરાયું, 3000થી વધુ બાળકોએ ભાગ લીધો. સમાચારો વિગતવાર જોઈએ. સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટરો લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ પીપલોદ વિસ્તારમાં શરૂ કરીને સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે. આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યા માટે લોકોએ DGVSL ની ઓફિસ જવાની જરૂર રહેશે નહીં. મીટરની તમામ વિગતો મોબાઇલમાં જ મળી રહેશે અને મોબાઇલમાંથી જ ઓનલાઇનના માધ્યમથી વપરાશ પ્રમાણે રિચાર્જ કરી શકશો. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં હવે સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ પ્રોજેક્ટ સુરતના DGVSL દ્વારા કુલ 2636.24 કરોડના ખર્ચે કરાશે. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મર સહિત ફેઝમાં 17.70 લાખ, બીજા ફેઝમાં 23.89 લાખ મીટરો મળી 40 લાખથી વધુ સ્માર્ટ મીટર મૂકવાની તૈયારી કરાઈ છે. DGVSL જણાવ્યા અનુસાર સ્માર્ટ પ્રીપેડ મીટર ઇન્સ્ટોલ કરવા માટે કોઈ ચાર્જ વસૂલમાં આવશે નહીં. હાલ પીપલોદ વિસ્તાર ખાતેથી આ પ્રકારના પ્રીપેડ ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ મીટર લગાવ્યા બાદ તેની ખાસિયત એ પ્રકારની છે કે તેને ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા બાદ મીટર સંબંધિત કોઈપણ ગ્રાહકે સમસ્યા માટે વીજ ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડશે નહીં, કારણ કે બધું જ તમારા મોબાઇલમાં હશે, જ્યાંથી તમે ઓનલાઈન માધ્યમથી જુદા જુદા વિકલ્પો પસંદ કરી મીટર રિચાર્જ કરી શકશો. મીટર બેસિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક પહેલ છે કે પૂરી કન્ટ્રીમાં જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે, ડિસ્કોમ્સ છે, આની પબ્લિક સેન્ટ્રિક અપ્રોચ બને, કન્ઝ્યુમરને વધારે બેનિફિટ મળે, વધારે ફેસિલિટીઝ મળે અને ઇઝી એક્સેસ મળે તેના બિલનો અને તેના ઇલેક્ટ્રિસિટીના કન્ઝમ્પશનનો. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્કીમ લઈને આવ્યા, રિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ, RDSS. એની અંડર અમે સ્માર્ટ મીટર હવે લગાવવા જઈ રહ્યા છીએ. અમારો પ્લાનિંગ છે કે ફેબ્રુઆરીમાં સૌથી પહેલા આપણે પીપલોદ એરિયાથી અમે શરૂઆત કરીશું અને ધીરે ધીરે આખા સાઉથ ગુજરાતમાં, અને પેરેલલી એ જ રીતે બાકી 3 ડિસ્કોમ જે ગુજરાતની છે એ પણ લગભગ ફરવરી મહિનામાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરે છે. હવે સ્માર્ટ મીટરનું મતલબ ખાલી એટલું છે કે જે એક્ઝિસ્ટિંગ મીટર છે સ્માર્ટ મીટર પણ એક્ઝેક્ટલી સેમ જ હશે, તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કોઈ ફરક નહીં આવશે. જેવું મીટર એક્ઝિસ્ટિંગ અત્યારે આપણે મીટર લાગી રહ્યું છે એવું સ્માર્ટ મીટર હશે. એમાં ખાલી એક એડિશનલ ફેસિલિટી હશે કે એની ઉપર એક કમ્યુનિકેશનનો પણ મોડ્યુલ હોય, તો રિયલ ટાઈમ જેટલું પણ આપણું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હોય છે એ ડેલી બેસિસ ઉપર એના કન્ઝ્યુમરની એપ્લિકેશન ઉપર અપડેટ થઈ જશે. તો રેગ્યુલરલી આપણે કન્ઝમ્પશન કેટલું છે એ પણ આપણે ટ્રેક કરી શકાય, ઇલેક્ટ્રિસિટીના બિલનો પણ પેમેન્ટ આથી કરી શકાય. અને ખાસ કરીને હવે અમે એના ઉપર ડેવલપ કરી રહ્યા છીએ કે જે ડેટા મળે એ ડેટા આધારે અમે ફ્યુચર પ્લાનિંગ કરી શકીએ. હવે આ એક કોઈ પર્ટિક્યુલર એરિયામાં જેટલું કન્ઝમ્પશન થાય આ પ્રમાણે એના ટ્રાન્સફોર્મરનો લોડ વધારવાનું હોય કે ત્યાં નવું ફીડર ઉભો કરવાનું હોય કે નવું સબસ્ટેશન બનાવવાનું હોય, તો અમારી ઇલેક્ટ્રિસિટી પ્લાનિંગને પણ અમે બહુ ઇઝી તરીકે કરી શકીએ. તો અત્યારે જે અમુક વાર પ્રોબ્લેમ થાય છે કે અમુક એરિયામાં ટ્રાન્સફોર્મર બળી ગયું અને કોઈ જગ્યા ડિમાન્ડ છે, પણ પછી જ્યારે ફાઇનલી એ લિમિટ ઉપર પહોંચી ગયા તક તો ત્યારે અમે પ્લાનિંગ કરીએ, એના કરતાં અમે એડવાન્સમાં પૂરો ડેટા મળે તો અમે ટાઈમલી પ્લાનિંગ કરી શકીએ. સુરતના કાપોદરા વિસ્તારમાં માનવતા શરમસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. 5 વર્ષના બાળક સાથે નરાધમ યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. બાળકને નરાધમે 10 રૂપિયાની લાલચ આપી પોતાની અવસનો શિકાર બનાવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કાપોદરા વિસ્તારમાંથી ફરી એક વખત નાના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયા હોવાની ઘટના સામે આવી હતી.
કાપોદરા ખાતે આવેલ મરઘા કેન્દ્ર પાસે રવિ પાર્ક સોસાયટીમાં રહેતા 22 વર્ષીય નરાધમ પટેલ ચંદુ ગોહિલ દ્વારા 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. નરાધમ યુવકે ગતરોજ બપોરના 3 વાગ્યાની આસપાસ 5 વર્ષ અને 2 માસના માસૂમ બાળકને 10 રૂપિયાની લાલચ આપી અપહરણ કર્યા બાદ કાપોદરા સંજુબા કોમ્પ્લેક્સની દિવાલ પાસે લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. અવસનો ભોગ બનેલા બાળકે પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. પરિવાર જાણ થતાં જ પરિવાર ચોંકી ઉઠ્યું હતું અને 5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સાંભળતા ચકચાર મચી જવા પામી હતી. જેને લઈ બનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક કાપોદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકની વાત સાંભળ્યા બાદ નરાધમ યુવક સામે પરિવારની ફરિયાદ નોંધી હતી. ત્યારે પોલીસ ફરિયાદના આધારે નરાધમ આરોપી પરેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હાલ પોલીસ દ્વારા નરાધમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પાલ વિસ્તારમાં આવેલ એસએમસી આવાસમાં છત પરથી પોપડા પડતા લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે આ પ્રકારની અનેકો ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ ઉકેલ આવતા આખરે રોજ જોવા મળી રહ્યો છે. સુરત શહેર પાલ વિસ્તારમાં એસએમસી દ્વારા આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. જે આવાસમાં હાલ છેલ્લા ઘણા સમયથી લોકો જીવન વિતાવી રહ્યા છે. તો આ આવાસ જર્જરિત થઈ ગયા હોવાની કારણે કેટલાક ફ્લેટની છત પરના પોપડાઓ સમયાંતરે પડવાની ઘટના સામે આવી રહી છે. આ આવાસમાં પોપડા પડવાના કારણે હવે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તો ઘટનાને લઈ સ્થાનિક દ્વારા તંત્રને જાણકારી આપવા છતાં તંત્ર બેદરકાર રહેવાના કારણે લોકોમાં ભય વધી રહ્યો છે. તંત્રની બેદરકારી સામે લોકોની ભયની સાથે હવે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. સુરતના મહિદરપુરા હીરા બજાર જદ્દાખાડી સુમંગલ બિલ્ડિંગમાં બી મહેશ એન્ડ કંપનીના માલિક પાસેથી માણિયા પિતા પુત્રએ રૂપિયા 55,48,00,000નો હીરાની કાચી રફનો વેચાણ કરવા માટે લીધા બાદ પેમેન્ટ કે હીરા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. ઠગાઈનો ભોગ બનેલા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના વાવ જિલ્લાના તીર્થ ગામના વતનીને હાલ સુરત શહેરમાં પાલ પોઈન્ટ મેઘમલા મેઘભયુર પ્લાઝામાં રહેતા હીરા વેપારી ભરત જયંતિ શાહ મહિદરપુરા હીરા બજાર જદ્દાખાટી ખાતે સુમંગલ બિલ્ડિંગમાં ઓફિસ નંબર 305માં બી મહેશ એન્ડ કંપનીના નામે હીરાનો વ્યવસાય કરે છે. તેઓ પાસેથી હીરા માર્કેટમાં પીએમ ઇમ્પેક્સના નામે હીરાનો વેપાર કરતા નિલેશ કાંતિ માણિયા અને કાંતિ સૌજી માણિયા ઉધારમાં હીરાનો માલ ખરીદી સમયસર પેમેન્ટ ચૂકવી દઈ વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ગત 15 જુલાઈ 2023ના રોજ માણિયા પિતા પુત્ર ભરતને તેમની ઓફિસમાં જઈ તેની પીએમ ઇમ્પેક્સ ફર્મ નામે હીરાની કાચી રફ જેવું વજન 796.01 કેરેટ સેન્ટ જેની 1 કેરેટનો ભાવ રૂપિયા 6,954 લેખે કુલ્લે રૂપિયા 55,48,000 મત્તાનો માલ ખરીદ્યો હતો. આ માલ પિતા પુત્રએ માર્કેટમાં વેચાણ કે સગાવેગે કરી હીરાનું પેમેન્ટ હીરા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જેના લીધે આજ પિતા પુત્ર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટામેટા મંગાવવાના સામાન્ય ઝઘડામાં 2 પડોશીનો ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં 1 પડોશીએ બીજા પડોશીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેના કારણે પડોશીનું સારવાર મળે તે પહેલાં જ ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી અત્યારે આ પડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડેથી રૂમમાં રહેતા 40 વર્ષીય બિધાય ધરા પાંડવ શ્યામલાલ 26 જાન્યુઆરીના રોજ તેના પડોશી આળુગુરુ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં હત્યારાએ ચપ્પુના 2 ઘા ઝીકી દીધા હતા, જેના કારણે પડોશી બિરાય ધાર ઘટનાસ્થળે મોત થયું હતું. વધુમાં પોલીસે જણાવ્યું કે 25મી તારીખે હત્યારો કાળુગુરુ ટમેટા માંગવા માટે મૃતકના ઘરે ગયો હતો. આથી મૃતકે તે વખતે તેને ઘરે કેમ આવ્યો એમ કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની અદાવત રાખી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની જાણીતી શાળા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજરોજ મિનિથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. સુરત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છેલ્લા 24 વર્ષથી મેરેથોન દોડ રાખવામાં આવે છે, જેમાં દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો ભાગ લે છે. ત્યારે રવિવારના રોજ યોજાયેલ કાર્યક્રમમાં સુરતથી 150 જેટલી શાળાના 3,000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 12થી લઈને અંડર 16 સુધીના બાળકો 2 કિલોમીટરથી લઈને 4 કિલોમીટર સુધીની રેસમાં ભાગ લીધો હતો. રાયન સ્કૂલના ચેરમેન ડોક્ટર એ કે એફ પિન્ટુ
તથા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ક્રિસ પિન્ટુના નેતૃત્વમાં આ ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કેપ્ટન લાડવા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ચીફ ઇન્ચાર્જ ચીફ નોટિકલ ઓફિસર, ગાંધીનગર. બેસિકલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ ને એક બહુ અચ્છા આયોજન કિયા મિની મેરાથન, જિસમે 5,000 સે જ્યાદા બચ્ચોને પાર્ટિસિપેટ કિયા હૈ, ઓર યે ઉનકી 200મી રેસ હૈ. ઇન્હોને એસી 200 ઓર ઇસસે પહેલે 199 રેસ ઓર આયોજન કી હૈ, ઓર ઇસ સાલ કી ઇનકી 18th રેસ હૈ. ઓર બચ્ચો કો જહાં પે યે પાર્ટિસિપેટ કર રહે કાફી ઉત્સાહિત હૈ, ઓર કાફી અચ્છા માહોલ દેખને કો મિલ રહા હૈ બચ્ચો કા. કોઈ ભી સ્પોર્ટ્સ લે લીજીએ, દોડના યા કોઈ ભી એક્ટિવિટીઝ જો સ્પોર્ટ્સ સે રિલેટેડ હૈ, કાફી બચ્ચો કે લીએ કાફી અચ્છી એક્ટિવિટીઝ હૈ. યે જીતના ભી બચ્ચે કરે કમ હૈ, બીકોઝ ઇસસે તંદુરસ્તી બચ્ચો કી ઓર ડે ટુ ડે એક્ટિવિટી મેં ઉનકો જો એક ટાઈમલાઈન હોતા હૈ વો સેટ હો જાતા હૈ બચ્ચો કા. અડાજણ વિસ્તારમાંથી પગપાળા પસાર થતા વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની સ્નેચિંગ કરનાર એક રીટા આરોપી સહિત બે ઇસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપી પાસેથી પોલીસે સોનાની ચેન સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે 8 ગેટ મકાઈ પુલ પાસેથી બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ફરહાન શેખ અને સાબિર કુરેશી નામના બે શખ્સોને પકડી પાડ્યા હતા. આરોપી પાસેથી પોલીસે રૂપિયા 88,000ની સોનાની ચેન પણ કબજે કરી હતી, તેમજ એક બાઇક પણ પકડી પાડી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે બંને ચોર પોતપોતાના ગુનાની સજા જેલમાં કાપી રહ્યા હતા. તે દરમિયાન તેઓ મળ્યા હતા. બાદમાં ફરહાન શેખ જામીન મુક્ત થયો હતો અને સાબિર કુરેશી પેરોલ રજા પર છૂટ્યા બાદ બંને મિત્રો મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા. દરમિયાન અડાજણ વિસ્તારમાંથી પસાર થતી બે મહિલાઓ પૈકી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની સ્નેચની ચેચિંગ કરી, જે બાદ સાબિર કુરેશી પેરોલ રજા પૂર્ણ થતાં જેલમાં હાજર થઈ ગયો હતો. જ્યારે ચોરી કરેલી ચેન વેચવા જતા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. સુરતના મગવ વિસ્તારમાં આવેલ લેન્ડમાર્ક એમ્પાયરમાં કાપડનો ધંધો કરનાર વેપારી પાસેથી અંદાજે 8 લાખ રૂપિયાનો માલ ખરીદ્યા બાદ રાજસ્થાન અને હરિયાણાના 4 ઠગ વેપારી દ્વારા પેમેન્ટ કરવામાં અધ્ધર કરી દીધા હતા. હાથ તો પોલીસ મથક પહોંચ્યો છે. ઠગાઈનો ભોગ બનેલા કાપડ વેપારી દ્વારા 5 આરોપી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વેસુ ખાતે રહેતા મગવ લેન્ડમાર્ક એમ્પાયરમાં માર્કેટના કાપડનો ધંધો કરતા 35 વર્ષીય પ્રતિક પવનકુમાર સિંગલા પાસેથી ગત જૂન મહિનામાં તાપતી થૈયા ખાતે રહેતા કાપડ દલાલ કૃષ્ણ ગોપાલ અગ્રવાલ મારફતે પવનકુમાર મરોડિયા, રામ ક્લોથ સ્ટોરના માલિક રાજકુમાર કૃષ્ણકાંત અને સંગીત ચોક ચૌધરી નામક વેપારી કુલ્લે 7.83 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો. આરોપીએ કાપડનો માલ ટ્રાન્સપોર્ટમાંથી મેળવી લીધા બાદ શરૂઆતમાં પેમેન્ટ માટે અવારનવાર વાયદાઓ કરતા હતા, જેને પગલે પ્રતિક સિંગલ સખ્ત ઉઘરાણી કરતા ત્રણેય વેપારી દ્વારા પેમેન્ટ ચૂકવવાના આનાકાની શરૂ કરી દેવામાં આવી હતી, જેથી ભોગ બનેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લાગે, એક દિવસથી લઈ 1 વર્ષ સુધીનું રિચાર્જ કરી વીજળી વાપરી શકશો. તાપોદ્રામાં 5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમની પોલીસે કરી ધરપકડ. પાલ સૌરવ પોલીસ ચોકી નજીક આવાસના છતના પોપડા પડતા લોકોમાં ફેલાયો રોષ. મૈદરપુરામાં પિતા પુત્રે હીરાની કાચી રફનો માલ લીધા બાદ 55 લાખની કરી છેતરપિંડી. ટામેટા મંગાવવાના સામાન્ય ઝઘડાની દાવતમાં પડોશી યુવકે દેશે રહીશી નાખ્યો. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મિનિથોનનું આયોજન કરાયું, 3,000થી વધુ બાળકોએ ભાગ લીધો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.